ટૂંકી વાત કરી દઉં, સાહિત્યની તાકાત કહી દઉં તમને. આપણા ગુજરાતના પૂર્વ નાણામંત્રી હતા, જેનું નામ હતું સનતભાઈ મહેતા, કોંગ્રેસની સરકારમાં. સાહિત્યની તાકાત કેવીનો દાખલો દઈ દઉં તમને નાનો એવો. એ પૂર્વ નાણામંત્રી હતા આપણા, અને એમને ગાંધીનગરમાં ડાયરો ગોચ્યો. ગાંધીનગરમાં પૂર્વ નાણામંત્રી હતા, ડાયરાના બહુ શોખીન હતા સાહિત્યના. પોતે બરોડા રહેતા હતા, અને કોંગ્રેસની સરકાર ત્યારે, જે તે સમયની વાત કરું. અને ગુજરાતના એ વખતે રાજ્યપાલ હતા શારદા મુખર્જી, અને નાણામંત્રી હતા સનત મહેતા સાહેબ. એટલે ડાયરાનો શોખ બહુ. તો સનતભાઈને કોઈ કીધું કે તમે કેમ આવા બધા ડાયરા કરો છો, એ કે જૂનું ભૂલાઈ ન જાય એટલે એને જાગૃત રાખવા માટે આ સાહિત્યની વાતો સંભળાવું છું, આલડા સંભળાવું છું, ગીતો સંભળાવું છું, કે એક એક સમાજના જે ઉતળા ઇતિહાસ છે. સૌરાષ્ટ્રની રસધાર તો સૌરાષ્ટ્ર પૂરતી હોય, ગુજરાત પૂરતી હોય, પણ કચ્છમાં જાઓ તો દુલેરાય કાયાણી આખી કચ્છની રસધાર લખી છે. કચ્છના ઘણા એવા હીરોના ઇતિહાસ છે, એક નહીં બે નહીં, એવા જબરદસ્ત ઇતિહાસો છે. આ ભૂલાઈ ન જાય એટલે હું ડાયરા કરું છું. અને એ ડાયરો ગોઠવો, ડાયરામાં કલાકાર કોણ હતા એ તમને કહી દઉં. દમયંતીબેન બરડાય, એ જમાનાના પ્રફુલભાઈ દવે, અને એક સાહિત્યકાર હતા એમાં. આ ત્રણનો ડાયરો ગોઠવો, ગાંધીનગર બંગલે. એટલે ડાયરો શરૂ થયો ને એટલે માઇક્રોફોનનો અવાજ બહુ આવતો. એટલે શારદા મુખર્જી સાહેબ જે આપણા રાજ્યપાલ હતા, એના પટ્ટાવાળાને કીધું કે કયો ને જરાક માઇક્રોફોનનો અવાજ ઓછો કરે. એટલે માણા આવ્યો ને, આવીને એને કીધું કે માઇક્રોફોનનો અવાજ બહુ આવે છે, ઓછો કરવાનું સાહેબે કીધું છે. એટલે ઓપરેટર કરતા સાઉન્ડ વાળાને ઓછો કરી નાખ્યો. ભલી થોડી વાર થઈ, પ્રફુલભાઈ બેઠા ગાવા, બધા વારાફરતી જે કલાકારોનો વારો આવતો એમ ગાતા હતા. ભલી પાછો પટ્ટાવાળો આવ્યો, એને આવીને કીધું કે સનતભાઈને એમ થયું મહેતા સાહેબને કે સાલું હવે સાહેબનો કદાચ એવું થયું હશે કે કેમ વોલ્યુમ ઓછું ન કર્યું. એટલે એને સાઉન્ડ વાળાને કીધું છે જ વોલ્યુમ ઓછું કરો, સાહેબને ડિસ્ટર્બ થાય છે. કોણ? રાજ્યપાલ સાહેબને. ભલી પાછો ડાયરો આગળ આવ્યો, વાત સાંભળજો હવે. અને એમાં જે સાહિત્યકાર હતા એ સાહિત્યકારે વાત ઉપાડી ભાઈ, અને ત્રીજી વાર જ્યાં પટ્ટાવાળો આવ્યો, સનત મહેતાએ કરેલી વાત તમને કરું છું, એ કે પછી મને એમ થયું સાલું હવે કંઈક બીજું થવાનું. આ ત્રીજી વાર સાહેબે પટ્ટાવાળાને મોકલ્યો, આ વોલ્યુમ ધીમું કરો, માઇક્રોફોન ધીમું કરો. એટલે એ પૂગે એ પહેલાં મેં કહી દીધું માઇક્રોફોન વાળાને ધીમું કરો, પણ એને મને કાનમાં આવીને એટલું કીધું કે બીજો સોફો મુકાવો, રાજ્યપાલ સાહેબને આ ડાયરો સાંભળવા આવ્યું છે. તો મને નવાઈ લાગી કે રાજ્યપાલને આ ડાયરો, એ તો હિન્દી ભાષી હતા શારદા મુખર્જી સાહેબ, ગુજરાતના રાજ્યપાલ, એને આ ડાયરો સાંભળવો છે કે આ એમને આવું છે. એમને કીધું કે તમે કયો સનત મહેતા સાહેબને કે બીજો સોફો મેલાવે, ખુરશી મેલાવે, ચેર મેલાવે, એમને ડાયરો સાંભળવો છે. અને ગુજરાતના રાજ્યપાલ શારદા મુખર્જી ડાયરો સાંભળવા આમાં બેઠા, અને આ બાજુ સાહિત્યકારે વાતને સમંદર ખાનની વાત માંડેલી. સાહેબ બે કલાક સુધી વાત પૂરી ન થઈ ને ત્યાં સુધી શારદા મુખર્જીએ ઊભું થવાનું નામ ન લીધું, અને એટલું કીધું કે તમારું જેટલું વોલ્યુમ એટલું મૂકી દો, આખું ગાંધીનગર સાંભળ્યું. બોલવા વાળા બચુભા ગઢવી હતા મારા વઢવાળના, યાર આ વાતનો માહોલ હતો. તાસીર જેની હોય, વાતની શબ્દ જેની, શબ્દમાં જેટલી તાકાત હતી, અને સમંદર ખાનની વાત માંડેલી હિન્દીમાં, આખી વાત હિન્દીમાં છે, અને શારદા મુખર્જી સાહેબે બે કલાક સાંભળી, ત્યાં સાહિત્યની તાકાત છે. એટલે બધા યુવાનોને ડાયરા હાલેમાં એટલે નહીં કહેતો રહું છું કે સાહિત્યને જીવતું રાખવાના પ્રયાસ કરજો યાર. હવે બધે ધીરે 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 આમ તો વધતું જાય છે, યુવાનો હવે આ ડાયરા તરફ વળ્યા છે, એટલે આ સાહિત્યને જીવતું રાખવું છે. આવા ડાયરા થતા હતા, અને એ ડાયરાના માહોલમાં જીવી છીએ ત્યારે શોર્ટ એન્ડ સ્વીટમાં છે. આ 500-500ની છે, હું તો ઘણી વાર કહું છું. મારા મોરબીથી મિત્ર આવ્યા છે પિન્ટુભાઈ, કે સારું 2000ની બંધ થઈ ગઈ, મને લાગે છે વિક્રમભાઈ ને પ્રકાશભાઈ આખું ટેસ્ટ ગુલાબી ગુલાબી કરી નાખેવું છે. અને અટાણે ક્યાં ખંઠેરી વાળાને કઈ તૂટો છે યાર, દયા છે ભગવ મુરલીધર મહારાજની યાર. વાજડી વાળા લઈ લ્યો, ખંઢેરી ડાયરો લઈ લ્યો, પીપળિયા લઈ લ્યો, માની કૃપા છે યાર. પણ બાપ દાદાના કરેલા પૂન હોય ને તો ફરજા ભોગવે યાર. કુમકુમ સિંદૂર ગુલાલ ઘટી વરસા દે, મુંડન કી કંઠ માં વિહ સજરા લઈ કુશાલ, ફટિક શાલ રુદ્ર માલ અર્ધ જાલ રાજે. એ બમ 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 ડમર બાદ નાદ વેદ સરસ સાજ, ભોળો મહારાજ રાજ તાંડવ નાચે, ભોળો મહારાજ રાજ તાંડવ નાચે.
દાતા સુમતા સુવાસમ ભજે હમ નિરાકાર મોકાર મૂલમ તુરિયમ ગિરાજ્ઞાન ગોતીત ભીષમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાકાર સંસાર પારમ નતો હમ અંબાડી ઉપર બેહારીને મારું સન્માન કરેલું અને એ બધા બહુ નાનો વર્ગ હતો, વાલ્મીકી સમાજ હતો અને બહુ એમનો ભાવ હતો. ખોડિયારમાં મંદિર હતો અને જમાલપુર અમદાવાદમાં કાર્યક્રમ, એટલે એક તારીખ તો વરસાદના વાતાવરણમાં કેન્સર થઈ, બીજો ડાયરો મને આપ્યો. એટલે મને આ બધાને જોયા ને એટલે આ પ્રસંગ યાદ આવ્યો. એ તો પતરાના મકાન હતા અને પતરાના મકાન ઉપર એ ડાયરો લગભગ હું માનું છું 1000 નું ઓડિયન્સ, 500 થી 1000 નું ઓડિયન્સ તો પતરાના મકાન ઉપર બેઠેલું. અને મેં એમને તેણે ઈટાણે કીધેલું કે તમે જોજો કે આ તોડી નો નાખતા એ કે આજ પતરા નહીં તલવારું હામી આવે તો લડી લેવાની તૈયારી છે. એમ ભાવ છે, ભાવની કિંમત છે. એટલે આ બધા અગાશીમાં ખબર નહીં એમનો પ્રેમ કેટલો છે. તમે જોવો ઊભા પગે આ 2-2.5 કલાકથી ડાયરા સાંભળે છે ત્યારે